गुड आफ्टरनून बाळ मित्रों, सेंट जेवियर्सना ई क्लासमां तमारुं स्वागत छे। आजे आपणे सामान्य ज्ञानमां पाठ 27 चार चार नाम लखो ए आपणे शीखीशुं। तो तमारे मारी साथे बुक खुल्ली राखवानी छे अने बुकमांथी मिस समझावता जाय छे, साथे साथे तमारे बुक खुल्ली अने वाचता जवानुं छे अने समजता जवानुं छे। હવે ચાર ચાર નામ લખો, મીસે આમાં નામ લખ્યા છે, જરૂરી નથી તમારે કોપી કરીને જ બધા લખવાના છે, તમે તમારી રીતે તમને આવડે એ પણ નામ લખી શકો, પણ જે પૂછ્યું છે એ ના લખતું જ, એવું નહીં કે બહારનું ગમે એ લખી નાખો, બરાબર। તો હવે પહેલું છે સંગીતના સાધનો, તમને ઉદાહરણ આપ્યું છે, એમાં છે વાંસળી, તબલા, શરણાઈ અને હાર્મોનિયમ, બરાબર। હવે બીજું પૂછ્યું છે તમને કે ભારતના મહાપુરુષો, હવે ભારતના મહાપુરુષો તો ઘણા બધા છે, મીસે અહીંયા તમને ચાર લખીને બતાવ્યા છે, તમે એમાંથી ગમે એ લખી શકો છો, અથવા એના સિવાયના પણ મહાપુરુષો તમને જે આવડતા હોય તો એ પણ લખી શકો છો। હવે એમાં છે લાલ બહાદુર શાસ્ત્રી, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલ। ત્યાર પછી છે કારીગરો, તો કારીગરમાં છે દરજી, મોચી, લુહાર અને સુથાર। એ સિવાયના કારીગરોમાં સોની પણ તમે લખી શકો છો, પછી એ સિવાય તમને જે આવડતા હોય એ કારીગરના કોઈ પણ નામ લખી શકો છો। હવે પછી છે અનાજ, તો અનાજમાં ઘઉં, બાજરી, મકાઈ અને ડાંગર, એ સિવાયના તમને આવડતા નામ પણ લખી શકો છો। હવે કઠોળ, તો કઠોળમાં છે મગ, તુવેર, વાલ અને વટાણા। હવે હથિયાર, તો હથિયારમાં તલવાર, ભાલો, બંદૂક અને ગદા। ધર્મો, તો ધર્મમાં હિન્દુ, ઇસ્લામ, શીખ અને ખ્રિશ્ચન, ખ્રિસ્તી, એ સિવાય તમે મુસ્લિમ, જૈન એ બધા ધર્મો પણ લખી શકો છો। હવે યાત્રાધામો, તો યાત્રાધામોમાં અહીંયા લખ્યું છે અંબાજી, પાલીતાણા, સોમનાથ, ડાકોર, એ સિવાયના પણ ભારતના ગમે યાત્રાધામો તમે લખી શકો છો। ત્યાર પછી નદીઓ, તો હવે નદીઓમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી, એ સિવાયની પણ ભારતની ગંગા, જમુના, ગમે એ નદીઓ, કારણ કે તમને એમ નથી પૂછ્યું કે ગુજરાતની નદીઓ, ગમે એ નદીઓ લખી શકો છો તમે। હવે ગુજરાતના પર્વતો કીધા છે, તો અહીંયા ગુજરાતના પર્વતો લખવાના છે, એમાં પાવાગઢ, ચોટીલા, ગિરનાર અને ભુજિયો, એ સિવાયના પણ ગુજરાતના આવતા પર્વતો તમે લખી શકો છો। હવે પાણીમાં રહેતા પ્રાણીઓ, પાણીમાં જે રહે છે એ પ્રાણીઓના ચાર નામ લખવાના છે, તો અહીંયા મગર, વહેલ, કાચબો અને માછલી, એ સિવાય પણ તમે પાણીમાં રહેતા બીજા પ્રાણીઓના નામ પણ લખી શકો છો। હવે શહેરો, તો શહેરમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, એ સિવાય પણ તમને જે પણ શહેરો, આમાં ગુજરાતના શહેરો એવું નથી આપ્યું, ભારતના કોઈ પણ શહેરો તમે આમાં લખી શકો છો। હવે મેદાની રમતો, તો મેદાની રમતોમાં છે કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલ, ખોખો, બરાબર, એ સિવાય પણ મેદાનમાં રમાતી ગમે એ રમતો તમે લખી શકો છો। હવે ઘરમાં રમાતી રમતો, પહેલાં હતી મેદાની રમતો, હવે છે ઘરમાં રમાતી રમતો, તો ઘરમાં રમાતી રમતોમાં કેરમ, ચેસ, સાપસીડી, પત્તા, એ સિવાય પણ ઘરમાં રમાતી લૂડો છે અને બીજી તમને જે આવડતી હોય એ આમાં લખી શકાય છે। એ સિવાય છે રાષ્ટ્રીય તહેવારો, હવે રાષ્ટ્રીય તહેવારોમાં છે સ્વતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતિ, શહીદ દિન, આમાં રાષ્ટ્રીય તહેવારો પૂછ્યું છે એટલે રાષ્ટ્રીય તહેવારો જ લખવાના છે, ગમે એ તહેવારો નથી લખવાના, બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે છે ગુજરાતના જિલ્લાઓ, તો ગુજરાતના જિલ્લાઓમાં અમદાવાદ, જામનગર, મહેસાણા, નવસારી, ગુજરાતના જિલ્લાઓ પૂછીએ છે એટલે આપણે ગુજરાતના જ લખવાના છે, ગમે દેશના જિલ્લાઓ નથી લખવાના, બરાબર છે। આ સાથે આપણો પાઠ 27 ચાર ચાર નામ લખો એ પૂરો થાય છે। તમારે આ પાઠ બરાબર સમજવાનો છે પછી લખવાનું છે નામ, એમને એમ ઉતારા નથી કરવાના, બરાબર, અને મિસ PDF મોકલશે, એમાંથી તમારે લખી શકો છો, પણ તમે આવડે એ પણ નામ લખી શકો છો, બરાબર છે। આજે આટલું જ, ફરી મળીશું, ત્યાં સુધી સુરક્ષિત અને સાવધાન રહેજો, ખાસ ધ્યાન રાખજો, ઘરની બહાર નથી નીકળવાનું, બહુ જ હમણાં તકલીફ ચાલે છે એટલે મમ્મી પપ્પાનું માનવાનું છે, બરાબર, આવજો।